एक अगत्यना समाचार प्राप्त થઈ રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાંથી। સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં અનાજનો બારોબાર કરવાના મામલે પુરવઠા પ્રધાનનું નિવેદન। આરોપીઓને કોઈ પણ ભોગે બક્ષવામાં નહીં આવે। ગરીબોનો કોળિયો છીનવનાર દંડાશે। વિજયનગરમાં સ્થાનિકોએ કરી કાર્યવાહી। ગુજરાતમાં આવા કિસ્સાઓ સાખી નહીં લેવાય। પુરવઠા મંત્રીએ આપેલા નિવેદનને પગલે ખળભળાટ। અનાજ કૌભાંડ મામલે ગુજરાત ક્રાઇમ બ્રાન્ચ પણ છે એલર્ટ। પુરવઠા પ્રધાન નિવેદન બાદ અનાજ ચોરનાર તત્વો મુકાયા ભયમાં। રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારનું નિવેદન। આજે મારા ધ્યાને આવતા સાબરકાંઠાના વિજયનગરના ચિતરિયા ગામે સસ્તા નદી દુકાનમાંથી બારોબાર કરનારા લોકો માટે ખુશ કામગીરી છે। ખૂબ સારી કામગીરી કરી અધિકારીશ્રીઓએ। સાથે કેટલાક સમયથી આવા ગરીબોનો કોળિયો સીનવનારા લોકોને શોધવામાં નહીં આવે, એમને ક્યારેય પણ બક્ષવામાં નહીં આવે। અને આવું ગુજરાતમાં બીજી કોઈ જગ્યાએ ચાલતું હોય તો મારા વાત મારા સુધી પહોંચાડજો, એને તાત્કાલિક કરી આપવામાં આવશે અને એમને કોઈને પણ છોડવામાં નહીં આવે। એના વિરુદ્ધમાં કાર્યવાહી થશે 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 જ ભારત માતા કી જય। એક અગત્યના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાંથી। સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં અનાજનો બારોબાર કરવાના મામલે પુરવઠા પ્રધાનનું નિવેદન। આરોપીઓને કોઈ પણ ભોગે બક્ષવામાં નહીં આવે। ગરીબોનો કોળિયો છીનવનાર દંડાશે। વિજયનગરમાં સ્થાનિકોએ કરી કાર્યવાહી। ગુજરાતમાં આવા કિસ્સાઓ સાખી નહીં લેવાય। પુરવઠા મંત્રીએ આપેલા નિવેદનને પગલે ખળભળાટ। અનાજ કૌભાંડ મામલે ગુજરાત ક્રાઇમ બ્રાન્ચ પણ છે એલર્ટ। પુરવઠા પ્રધાન નિવેદન બાદ અનાજ ચોરનાર તત્વો મુકાયા ભયમાં। રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારનું નિવેદન। આજે મારા ધ્યાને આવતા સાબરકાંઠાના વિજયનગરના ચિતરિયા ગામે સસ્તા નદી દુકાનમાંથી બારોબાર કરનારા લોકો માટે ખુશ કામગીરી થઈ। ખૂબ સારી કામગીરી કરી અધિકારીશ્રીઓએ। સાથે કેટલાક સમયથી આવા ગરીબોનો કોળિયો સીનવનારા લોકોને શોધવામાં નહીં આવે, એમને ક્યારેય પણ બક્ષવામાં નહીં આવે। અને આવું ગુજરાતમાં બીજી કોઈ જગ્યાએ ચાલતું હોય તો મારા વાત મારા સુધી પહોંચાડજો, એને તાત્કાલિક કરી આપવામાં આવશે અને એમને કોઈને પણ છોડવામાં નહીં આવે। એના વિરુદ્ધમાં કાર્યવાહી થશે 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 જ ભારત।